હવે આ પ્રશ્ન માટે હું એ જણાવું કે સૌથી પહેલા તો સૂર્ય પ્રકાશમાં સવારના સમય બપોરે બાર સાડા બાર પહેલા જળ ચડાવવું જોઈએ આ એક તેનો શાસ્ત્રીય નિયમ છે શાસ્ત્ર ની વાત કરી એટલે બિલકુલ આપને એ જણાવું સૂર્યની સમક્ષ ઉભા રહી બને તો ઉપરનું વસ્ત્ર ના ધારણ કરેલું હોય પુરુષ હોય બહેનો હોય તો વસ્ત્ર ધારણ કરી શકે છે સૂર્યને જળ ચડાવતા પહેલા તાંબાના પાત્રમાં આપણે લોટો કે કળશ જેવા પાત્રમાં શુદ્ધ જળ ભરવું જોઈએ તેમાં કુમકુમ કે અડદર જે પણ શક્ય હોય તે થોડું બે ચપટી નાખવું જોઈએ સાથે પુષ્પ જો ઘરમાં હોય તો પુષ્પ લાલ કે પીળા કલરના પુષ્પ નાખવા જોઈએ અને ત્યારબાદ સૂર્યને આપણે અર્ધ આપીએ એટલે કે જળ અર્પણ કરીએ જળ ચડાવી આપણે જે કંઈક કહીએ બિલકુલ બરોબર સૂર્યની સામે ઊભા રહી ભગવાન સૂર્યને આપણે જ્યારે જળ અર્પણ કરતા હોય ત્યારે બરોબર આ મુદ્રામાં ઉભા રહી અને જળ ધીમે ધીમે અર્પણ કરવું જોઈએ સાથે સૂર્યના મંત્ર સૂર્યના મંત્ર ના આવડતા હોય તો ગાયત્રી મંત્ર બીજું સામાન્ય બાળકોને ધારો કે ઓમ રીમ સૂર્યાય નમ બરાબર ઓમ રીમ આદિત્યાય નમ ઓમ આદિત્યાય નમો નમ કે ગાયત્રી મંત્ર કઈ પણ સૂર્ય ભગવાનનો કોઈ પણ મંત્ર બોલતા બોલતા આ જે જળ હોય ધીમે ધીમે અર્પણ કરવું અને એવું બનવું જોઈએ કે સૂર્યનો પ્રકાશ આ જળ અને આપણો મંત્ર અને આપણો દેહ બિલકુલ એક જ લાઈનમાં આવી જાય તે પ્રકારે જળ અર્પણ કરવું જોઈએ ચોક્કસ આવું કરવાથી સૂર્યનું તેજ આપણને અદ્વિતીય રીતે મળે છે જબરજસ્ત શક્તિનો અહેસાસ થાય છે ધીમે ધીમે આપણું બુદ્ધિ અને એવું કહેવાય કે દેહ પણ આપણો સુડોળ બને છે શક્તિશાળી બને છે આ ભગવાન સૂર્યનો આ જબરજસ્ત મંત્ર છે અને આ વિધિ પણ એ સૂર્ય ને અર્થ કરાવવાની આપણને આ આપણા પૂર્વજો દ્વારા ઋષિ મુનિઓ દ્વારા મળી છે એ અદભુત વસ્તુ છે જે લોકોએ સૂર્ય દેવને જળ અર્પણ કરવું હોય આ વિધાન થી કરે તો ચોક્કસ શુભ ફળની પ્રાપ્તિ થાય